અને આ સાથે ફરી એકવાર માફ કરજો, હું વધારે થઈ ગયો, છતાં પણ કયા વગર રહી નથી શકી કે મહેતાજી એમ કહે છે કે અહીંયા કો નથી કૃષ્ણ, તો રે આ જગતમાં બધા જ કૃષ્ણ જ કૃષ્ણ છે અને કૃષ્ણ વગર કંઈ નથી. ફરી એકવાર ઈશાવાસ્યમ ઇદમ સર્વ. આ સર્વે સર્વ જે ઉપનિષદો છે એ ગીતાજીના આધાર સ્થાનો છે. પ્રાત સ્મરણીય સ્વામી વિવેકાનંદ જણાવે છે કે ઉપનિષદો એ ભાગ છે અને ગીતાજી એમાંથી છૂટી કાઢવામાં આવેલા કેટલાક પુષ્પો છે. વૈદિક કાળ જયારે વેદો રચાયા ત્યારે કેટલીક ગેરમાન્યતાઓ કે પૂરી બાજુ કહી શકાય તો એ પ્રકારનો માહોલ સર્જાયો, ધર્મમાં થોડી અવૈજ્ઞાનિકતા પ્રવેશી. પણ ઉપનિષદ કાળ એવો આવ્યો જયારે ધર્મ એ વિજ્ઞાનનું સ્વરૂપ ધારણ કર્યું. આજે પણ ઉપનિષદના ઘણા બધા એવા શ્લોકો છે જેને વૈજ્ઞાનિકો પોતાના રિસર્ચ માટે બેઝ ગણે છે. એવા ઘણા બધા શ્લોકો છે અને ચેતના ચૈતન્ય ટર્મિનોલોજી જુદી છે, પણ ઉર્જા ચેતના વિજ્ઞાન અને ઉર્જા કહે છે, ઉપનિષદ અને ચેતના આવા નામ આપે છે, પણ અંતે તો હેવનું હેવ હોય. તો આ ઉપનિષદો છે એ સંપૂર્ણપણે ધર્મનું એક વૈજ્ઞાનિક સ્વરૂપ છે. અને ગીતા મહાત્મ્ય એમ જણાવે છે કે સર્વોપનિષદો ગાવો, સર્વ ઉપનિષદ એક ગાય છે. દોગ્ધા ગોપાલ નંદન, એને દોગના ગોવાળ એ કૃષ્ણ છે. પાર્થો વત્સમ, પાર્થ અર્જુન એ વાછરડો છે. સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહતે, અને આ કૃષ્ણએ ઉપનિષદ રૂપી ગાય જે દોહન કરી અને ગીતા રૂપી અમૃત અર્જુનને તો આપ્યું જ છે પણ ગીતાના દરેકે દરેક ભોગતાઓને આપ્યું છે. તો જેવી રીતે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ ઉપનિષદોના અમૃત સ્વરૂપે આપણને શ્રીમતા ભગવતા ગીતા આપી, હું કહીશ કે શ્રી નરસિંહ મહેતાજીએ પણ આ ગીતાજીનું દોહન કરી અને એને સરળ અને સહજ શબ્દોની સરિતા રૂપે એમના પદમાં આપી છે. એમણે આપણા પ્રત્યે કૃષ્ણએ અર્જુન પ્રત્યે દાખવ્યો હતો એટલો સ્નેહ ભાવ, એટલો દાસ્ય ભાવ અને સાખ્ય ભાવ, નવતા ભક્તિનો ભાવ આપણા પ્રત્યે સેવ્યો છે. જો એ આપણને આટલા ઉત્કૃષ્ટ કોટિના શિષ્ય માનતા હોય અને ગીતાજીનું દોહન આપતા હોય તો હવે આજે આપણે એ સમજવાનું છે કે આપણે શ્રી મહેતાજીને શ્રી કૃષ્ણની પારમિતાએ મૂકી શકીએ. શ્રી મહેતાજી અને કૃષ્ણ વચ્ચે એકત્વ આપણે હવે પ્રત્યક્ષ સ્વરૂપે જોઈ શકીએ. આપણા મનમાં બંનેની જે છબી જુદી જુદી છે, એ કદાચ મગજ ચિત્રની ભાષા સમજે છે એટલે જુદી રહેવાની, કૃષ્ણ વાસળીવાળો જ રહેવાનો અને નરસિંહ કરતા વાળા જ રહેવાના, પણ અંદરથી એ ભાવ જગાવીએ કે આ ચિંતન અને ચૈતન્ય બંને એક થઈ ચૂક્યા છે અને હવે વારો આપણો છે. મહેતાજીએ ચિંધેરા માર્ગે ભલે અંતિમ તત્વ સુધી કદાચ ન પહોંચી શકીએ તો પણ શક્ય એટલા આગળ વધતા રહીએ. અને શ્રી મહેતાજીને અર્જુને જેટલા હદે કૃષ્ણ માટે સમર્પણ ભાવ ધારણ કર્યો હતો, આપણે એ હદનો સમર્પણ ભાવ શ્રી મહેતાજી માટે ધારણ કરીએ. એમના ચરણમાં શરણ લઈશું ને તો પણ નિશ્ચિતપણે પરમાત્માની પહેલે વાર ઉતરીશું. દુનિયાનો તમામ ઈશ્વર આપ સર્વે પર અમી દ્રષ્ટિ વરસાવતું રહે એ જ અભ્યર્થના સાથે મારો જે નાનકડો અભ્યાસનો વ્યાપ હતો એને આપની સમક્ષ ખુલ્લો મૂકી અને આપ સર્વેના આશીર્વાદ ઈચ્છું છું. વંદે માતરમ.